નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુરુત્વાકર્ષણવાળા ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીના જે પણ ટોપિક જોયા એમના અમુક સૂત્રોની આપણે વાત કરેલી. તો સૌથી પહેલું સૂત્ર છે એફ બરાબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, મુખ્ય રીતે ન્યૂટન દ્વારા અપાયેલ આપણા પાસે આ સૂત્ર મળ્યું, જેમાં જી છે ગુરુત્વાકર્ષી અચળાંક, જેની કિંમત છે 6.67 ગુણ્યા 10^-11 ના એસઆઈ પદ્ધતિમાં છે. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષી પ્રવેગની વાત કરીએ, તો દાખલા તરીકે આ જે સૂત્ર છે આ સૂત્ર પર આપણે એફ ની જગ્યાએ આપણે એવું લખીએ કે એમ જી અને જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, એટલે કદાચ માનો કે આ આપણે સ્મોલ એમ લઈ લઈએ તો આ એમ અને આ એમ કેન્સલ થાય, તો આના આધારે આપણા પાસે આ સૂત્ર મળે, દેટ ઇઝ સ્મોલ જી બરાબર જી એમ ઈ અપોન આર સ્ક્વેર. એમ એપ્રોક્સિમેટલી કિંમત 6×10^24 અને આર ઈ ની એપ્રોક્સિમેટલી કિંમત 6400 કિલોમીટર. આ બંને કિંમત અને 6.67×10^-11 ની કિંમત આપણે આમાં મૂકો, આના આધારે આપણા પાસે જી ની એપ્રોક્સિમેટલી કિંમત 9.8 મીટર પ્રતિ સેકન્ડ² ની કિંમત મળે છે. આના આધારે આપણે ઘણા બધા દાખલાઓ પણ કરેલા છે ટકાવારી વાળા, કે આમાં કઈ ટકાવારીના આધારે શું કિંમત થાય છે ને એ બધું, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે અમુક ઊંચાઈએ કોઈ પણ એક પદાર્થ આપેલું હોય તો એના આધારે આપણા પાસે આ જે સૂત્ર મળે છે એ કઈ રીતે આપણને સૂત્ર કયું મળે છે, તો આ જે પણ સૂત્ર છે એની આપણે ચર્ચા કરીએ. તો આ સૂત્ર આપણા પાસે આવે છે જી એચ બરાબર સ્મોલ જી. આ સ્મોલ જી જે છે એ સપાટી પરનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, ઇન કૌંસમાં 1 − 2H/r. આ એચ જે છે એ હાઈટ છે, આ જે એચ છે એ છે હાઈટ. કદાચ આપણે જો આ સૂત્રની વાત કરીએ એમાં 2H/re આ જે છે એમાં એચ જે ઊંચાઈ છે એ આરી કરતા ખૂબ નાનો હોય તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, નહીતર પછી આપણા પાસે એક બીજું સૂત્ર છે તે સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. તે સૂત્ર છે કંઈક આપણે આ રીતે હું અહીંયા લખું છું, દેટ ઇઝ જી બરાબર ઇન બ્રેકેટ જી, આ અહીંયા જી એચ લખીએ છે, એને 1/1+H/re અને અહીંયા કને હોલ સ્ક્વેર, આ રીતનું આપણે આ સૂત્ર ઉપયોગ કરી શકીએ છીએ, બરોબર. તો આ હતું ઊંચાઈ માટેનું સૂત્ર. ત્યારબાદ આપણે ઊંડાઈ માટેના સૂત્રની વાત કરીએ તો જીડી બરાબર જી ઇન બ્રેકેટ 1 − d/re, આ સૂત્ર આપણે એના ઘનતાના આધારે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે આ બંનેના આધારે એક આલેખ જોયો હતો, એ આલેખ કંઈક આ પ્રકારે હતો, તમારા ચોપડામાં આપણે લખાવડાયો જ છે, જે કંઈક આ પ્રકારે છે. આ છે એનો આલેખ, અહીંયા કને એવું લખી શકીએ છીએ કે આ છે આરી, આ જગ્યાએ લખી શકીએ છીએ કે જી ચલે છે આરી અને જી છે એ વ્યસ્ત પ્રમાણમાં આરી ના સ્ક્વેરમાં, આ છે સ્મોલ જી ને આ છે આર, બરોબર. અહીંયા કને સ્મોલ આર આવશે અને અહીંયા પણ સ્મોલ આર આવશે, બરોબર. ત્યારબાદ આપણે ભ્રમણ દ્વારા કઈક સૂત્ર મેળવ્યું હતું, એ સૂત્ર જે છે એ કઈક આ પ્રકારે છે, દેટ ઇઝ જી ડેશ બરાબર g − re ω² cos² δ અરે લેમડા. આ સૂત્ર આપણે જો પૃથ્વી ભ્રમણ કરતી હોય તો એના આધારે સૂત્રની વાત થાય, બરોબર. તો આ અમુક પ્રકારના આપણે સૂત્રો જોયા હતા. બીજું એક સૂત્ર હતું કે જો આપણે ઘનતાના આધારે શોધવું હોય આના આધારે, તો જી બરાબર કેપિટલ જી રો, એટલે આપણે દળના જગ્યાએ લખી શકીએ છીએ ઘનતા બરાબર
દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ઇન્ટુ કદ. તો 4/3 પાઈ આર ક્યુબ અને આર સ્ક્વેર, આ આર સ્ક્વેર અને આર ક્યુબ કેન્સલ થાય, તો એના આધારે આપણા પાસે આ સ્મોલ જી ની કિંમત આવશે. રો બરાબર 3g અપોન 4g પાઈ આર, આ ટાઈપનું કિંમત હોય તો એમાં આપણે ઘનતા શોધી શકતા હોય છે. ત્યારબાદ આપણે એક ટોપિક પર આવીએ છીએ જેનું નામ છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. બરોબર, ગુરુત્વાકર્ષી તીવ્રતા કોને કહેવાય છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કો અથવા તો તીવ્રતા કો, નોર્મલી નોર્મલી બંને સરખા જેવા જ છે, પણ ગુરુત્વાકર્ષી તીવ્રતાને અલગ રીતે પણ અલગ સ્વરૂપમાં આપણે કહી શકતા હોઈએ છીએ. એ કઈ રીતે કહીએ છીએ કે એકબીજાથી દૂર રહેલા કોઈ પણ બે પદાર્થો હોય અને એમના વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઈ બે દ્વારા લાગતું હોય, કોઈ પણ બે સ્થિતિ દ્વારા લાગતું હોય, એમાં પહેલી સ્થિતિ છે આપણા પાસે આ શું છે કે તેના દળને લીધે પોતાની આસપાસના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. એક તો આ દળના કારણે આના આધારે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. માનો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કોઈ પણ પદાર્થ આ દિશામાં ખેંચાય. અને બીજું કે આ ક્ષેત્રમાં રહેલા બીજા પદાર્થ પર આ ક્ષેત્ર બળ લગાડે, એટલે આ ક્ષેત્ર એટલે માનો કે આ જે ક્ષેત્ર છે એમાં કોઈ પણ માનો કે એક આ પદાર્થ છે, તો આ પદાર્થ પર બળ લાગે છે નીચેની દિશામાં આવવા માટે, કે ભાઈ નીચેની દિશામાં આ પદાર્થ જે છે એ પ્રેરિત થાય અને નીચેની દિશામાં એમાં આકર્ષિત થાય. બરોબર, તો આ બે બળો છે એના દ્વારા લાગે છે. તો ગુરુત્વાકર્ષી તીવ્રતા શું છે એની આપણે વાત કરીએ તો આપેલા પદાર્થ વડે, આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહે છે, જેને આપણે શોર્ટ ફોર્મ તરીકે આઈ વાપરશું, આઈ કહેશું. એટલે કે આપેલ પદાર્થ વડે આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી હતો, માનો કે આ પદાર્થ છે આના દ્વારા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. અહીંયા જે પણ કોઈ દળ છે એ માનો કે એમ બરાબર 1 kg છે. શું કીધું છે કે એકમ દળના પદાર્થ પર લાગતા, શું કીધું છે, એકમ દળના પદાર્થ પર લાગતા બળની વાત કરી છે આમાં, તો તેને આપણે શું કહીએ છીએ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહીએ છીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે આપણે જે રીતે આપણે કહીએ, માનો કે કોઈ પણ આપણા પાસે એક આ યામ પદ્ધતિ આપેલી છે અને આ યામ પદ્ધતિના આધારે અહીંયા મને આપણા પાસે કોઈ એક પોઈન્ટ પી છે જ્યાં એમ બરાબર 1 kg છે અને અહીંયા એક મોટો પદાર્થ છે જે છે એમ, કેપિટલ એમ, આ એક સપાટી છે એના આધારે આપણે વાત કરીએ, જે અહીંયાથી કંઈક વેક્ટર આર સ્થાન સદિશ પર મૂકેલો છે, આ થઈ એની એકમ સદિશ. આ પદાર્થ પર આ દિશામાં બળ લાગે છે એફ,
આ પદાર્થ પર આ દિશામાં બળ લાગે છે એફ, એટલે એના દ્વારા આપણે બળની જે પણ કોઈ વાત કરશું એ શું હશે, એમ અને કેપિટલ એમ દળવાળા પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એટલે અહીંયા આપણે બળ લગાડીએ તો એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર આર વેક્ટર, એટલે આપણે આની વાત કરી, એક અહીંયા સ્મોલ એમ આ કેપિટલ એમ અપોન આર સ્ક્વેર. હવે જ્યાં આપણે સ્મોલ એમ ની વાત કરીએ છીએ વન, સ્મોલ એમ ની શું વાત કરીએ છીએ વન, અને કેપિટલ એફ ના જગ્યાએ લખીએ છીએ આઈ, તો અહીંયા શું મળે છે આઈ બરાબર કેપિટલ જી એમ ઈ વન અપોન આર સ્ક્વેર, બરોબર. તો આ જે સૂત્ર મળ્યું સૂત્ર નંબર ટુ, આ છે સૂત્ર નંબર એક, સૂત્ર નંબર બે જે મળે છે એને કહેવાય છે તીવ્રતા, બરોબર. આનો એકમ ગુરુત્વાકર્ષી તીવ્રતા નો એકમ, ગુરુત્વાકર્ષી તીવ્રતાનો એકમ થાય છે ન્યૂટન પર કિલોગ્રામ, અને આનું પારિમાણિક સૂત્ર થાય છે એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ, બરોબર. તો આ તો થયું ગુરુત્વાકર્ષી તીવ્રતા. હવે ગુરુત્વાકર્ષી તીવ્રતા જે છે એને કઈ રીતે લખાય છે, શું સિસ્ટમ છે આની લખવાની, એની આપણે વાત કરીએ. તો ગુરુત્વાકર્ષી તીવ્રતા જે છે એને માનો કે એમ દળના પદાર્થ ને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પી બિંદુ પર લગાવીએ, આ પી બિંદુ અહીંયા કને આપણે લખી દઈએ છે, આ છે બિંદુ પી, આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ આ દિશામાં છે જે પણ લાગે છે. તો પી બિંદુ આગળના ગુરુત્વીય ક્ષેત્ર વડે એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી ક્ષેત્રબળ, જેને આપણે કહીએ છીએ એફ બરાબર આઈ ઇન્ટુ એમ, અને જેને આપણે લખી શકીએ છીએ માઇનસ જી એમ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર, આટલું છે આપણે બળથી. હવે સમીકરણ બે આમાં દર્શાવે છે કે પૃથ્વીના લીધે આપેલ બિંદુ પર ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય બિંદુ આગળ ગુરુત્વ પ્રવેગ જેટલું જ હોય છે, એટલે આ એક પ્રકારનું કયું સૂત્ર થયું ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય જી એમ અપોન આર સ્ક્વેર, અને આ પણ સૂત્ર શું થયું જી એમ અપોન આર સ્ક્વેર, આ તો એકમ છે એટલે એક થઈ ગયું, રાઈટ. તો આની આપણે વાત કરી. હવે અહીંયા ગુરુત્વ તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ આ બંને રાશિઓ અલગ છે પણ તેમના એકમ અને પારિમાણિક સૂત્ર બંને સેમ છે, બરોબર. એ બંને સેમ છે. તો આપણા પાસે જે આલેખ અહીંયા આપણા પાસે ગુરુત્વ પ્રવેગનું આવ્યું હતું એનો એક સેમ ટુ સેમ આલેખ ગુરુત્વ તીવ્રતા માટે આવશે, એટલે આઈ અને આર વચ્ચેનો આપણે આલેખ બનાવીએ તો સમથિંગ સમથિંગ જેમ ગુરુત્વ પ્રવેગનું મળ્યું એ જ રીતે મળે. અને કઈ રીતે મળે તો આઈ એ છે વ્યસ્ત પ્રમાણમાં આર સ્ક્વેર, આઈ છે એ સમ પ્રમાણમાં આર સ્ક્વેર, ને અહીંયા આપણે લખી શકીએ છીએ આઈ, બરોબર મિત્રો. તો આ છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. શું થયું મિત્રો? ગુરુત્વાકર્ષી તીવ્રતા. અને આ ગુરુત્વાકર્ષી તીવ્રતા જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને બોર્ડ માટે પણ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર મિત્રો. થેન્ક યુ સો મચ.